ડભોઈ કૌમુદી હોલ ખાતે ભાજપ પક્ષની ડભોઈ શહેર અને તાલુકાની કારોબારી સભા મળી હતી. આ પ્રસંગે કોરોના કાળમાં સરકાર દ્વારા તેમજ પક્ષના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવતા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હાજર રહી નવા કારોબારી સભ્યોને ખેસ પહેરાવવામાં આવ્યા હતા. કોરોના કાળમાં ભાજપા સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કામગીરીને ભાજપાના કાર્યકરો દ્વારા બિરદાવવામાં આવી છે, ત્યારે અન્ય દેશો કરતાં ભારતનો મૃત્યુ આંક ઘણો ઓછો હોવાની સાથે ઠરાવ પસાર કરી ભાજપ પક્ષની કામગીરીને બિરદાવતા પ્રદેશમાં ઠરાવની નકલ મોકલવામાં આવી હતી. ડભોઈ કૌમુદી હોલ ખાતે યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદની પ્રથમ કારોબારી સભા ભાજપ શહેર અને તાલુકાની મળી હતી. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, મહામંત્રી અમિતભાઈ સોલંકી, બિરેનભાઈ શાહ સહિત પાલિકા પ્રમુખ કાજલબેન દુલાની અને વિશાલભાઈ શાહ તેમજ પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નવા કારોબારી સભ્યોને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા ભાજપના ખેસ પહેરાવી આવકાર્યા હતા. ડભોઈ નગર ખાતે ડભોઈ નગર ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી મીટિંગ રાખવામાં આવેલી, જેમાં વડોદરા જિલ્લાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, ઉપપ્રમુખ મહેશભાઈ દાજી, પ્રદેશ કારોબારીના સભ્ય શશિકાંતભાઈ, મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ, નગરના પ્રમુખ સંદીપભાઈ, નગરપાલિકાના પ્રમુખ કાજલબેન સહિત ભારતીય જનતા પક્ષના નગરના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો અને કારોબારીના સભ્યો અને ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા. જે રીતે કેન્દ્ર સરકાર મોદી સાહેબના વડપણ હેઠળ છેલ્લા 7 વર્ષથી કામગીરી કરી રહી છે અને જે કામગીરી છેલ્લા 1.5 વર્ષમાં મહામારીમાં કરવામાં આવી છે, એ તમામ કામગીરીઓને સાથે સાથે 370ની કલમ હોય, લવ જિહાદનો કાયદો, ગુંડા એક્ટ હોય, મહામારી દરમિયાન થયેલી કામગીરીઓ હોય, ખેડૂતલક્ષી જે યોજના હોય, ખેડૂતોને જે વર્ષે 6,000 રૂપિયા ડાયરેક્ટ એમના ખાતામાં જમા થતા હોય, અન્ય જે કામગીરી સરકારે 7 વર્ષમાં કરી છે એને બિરદાવવાનો અને અભિનંદન આપવાનો ઠરાવ પણ અહીંયા આગળ પસાર કરવામાં આવ્યો છે. અને આના દ્વારા લોકો સુધી એક માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો કાર્યકરો દ્વારા છે કે સરકારે જે કામગીરી કરી છે એ કામગીરી કદાચ આજે મહામારીની કામગીરી છે એ દુનિયાના તમામ દેશોમાં ભારતીય જનતા પક્ષની સરકારે ભારતમાં ખૂબ જ સુંદર રીતે કરી છે અને એના જ કારણે મૃત્યુઆંક આપણેથી સૌથી ઊંચો છે. બીજા વિકસિત દેશોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મૃત્યુ થયા છે, જ્યારે 130 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં મૃત્યુનું પ્રમાણ નહિવત રહ્યું છે. જે રીતે લીડરશિપે કામગીરી કરી છે એ કામગીરીથી બિરદાવવા લાયક છે અને લોકો સુધી એનો મેસેજ જાય એ માટે આ કારોબારીમાં ઠરાવ પણ કરવામાં આવ્યો છે અને અનુમોદન આપવામાં આવ્યું છે અને ઠરાવ કરીને આની નકલ પ્રદેશમાં અને રાષ્ટ્રીય લેવલે મોકલવામાં આવશે. હિતેશ જોશીનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ડભોઈ.